વડોદરામાં રસ્તા ફૂટપાથ પર રહેતાની સહાયોની શ્રવણ સેવા ટ્રસ્ટ સહાય કરી રહ્યું છે. શહેરના માર્ગો ફૂટપાથ પર રહેતા ગરીબોની સહાય એકલ જીવન જીવતા લોકોની મદદે વડોદરાની સ્વૈચ્છિક સંસ્થા શ્રાવણ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી મદદરૂપ બની છે. સંસ્થાના સ્વયંસેવક દ્વારા રસ્તે રહેતા નિસહાયોને સહાય કરી તેમને મદદરૂપ બની રહ્યા છે. નિસહાય વૃદ્ધોને દીકરો બની તેમની સારવાર કરે છે, તેમના માટે રહેવા જમવાની સુવિધા કરી આપે છે, તેમના હેલ્થ એન્ડ હાઇજીનની કાળજી લઈ તેઓને સ્નાન, દાઢી, તેમના વાળ કાપવા, સ્વચ્છ કપડાં પહેરાવા સહિતની સંસ્થા કાળજી લઈ રહી છે. લાલબાગ રેમબસેરામાં નિસહાયોની માટે કાળજી મદદરૂપ બનાય છે. કેટલાકની સંસ્થા દ્વારા તેમના પરિવારજનો સાથે પણ ભેટ કરાવી આપી છે. સંસ્થા રોજ 2 ટાઈમ 50થી વધુ નિસહાયોને ભોજન પણ પૂરું પાડી રહ્યું છે. આ કાર્યમાં રવિન્દ્રને પાડી રજનીકાંત રાવલ પણ મદદરૂપ બની રહ્યા છે. સંસ્થાની પ્રવૃત્તિ અંગે અગ્રણી નીરવ ઠક્કર દ્વારા માહિતી આપી હતી. અમે વડોદરા શહેરમાં જે નિસહાય જીવન જીવે છે ફૂટપાથ પર, જેમનું કોઈ નથી, તેવા નિસહાય લોકોને નવા ધોવાથી માંડીને એમને કપડાં નવા, હાઇજીન કીટ, પછી નવા શર્ટ, ટી શર્ટ ને ટ્રાઉઝર બધું આપ્યું છે. અમનું જીવન રોડ પર નિસહાય છે, અમનું કોઈ પરિવાર નથી, રોડ પર જ જીવન જીવી રહ્યા છે. એમને હવે આખું લૂટ એમનું બદલી નાખ્યું છે. પહેલા દાઢી ને બધું બહુ વધારે હતું અને અડધાથી ચલાતું બી નથી એવી બી પોઝિશન છે. અમુક જેન બિહારથી છે, હરિયાણાથી છે, પછી ગાંધીનગરથી છે, એવા 3 અલગ અલગ સિટીમાંથી છે. હવે આ રીતના અમે 20-25 જણાને આ રીતના સેવા આપીએ છીએ અને અમે ડેલી જમવાનું બી આપીએ છીએ 365 દિવસ. શ્રવણ સેવા સંસ્થા છે વડોદરા શહેરમાં જે નિસહાય જીવન જીવતા હોય 50 વર્ષની ઉપરવાળા, જેમનું પરિવાર ના હોય તેવા લોકોને સહાયતા આપીએ છીએ. હું છેલ્લા 18 વર્ષથી સલૂન ફિલ્ડમાં કામ કરું છું, જેની અંદર મસાજ, ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર એ બધી લગતે સર્વિસ હોય છે. બટ છેલ્લા સમયથી મારે ઘણા સમયથી એવું હતું કે હું સેવા આપું, બટ પછી નીરવભાઈ ઠક્કર જે છે એ અમારી સાથે મુલાકાત થઈ મારી સાથે એમની, અને એમની સાથે હું આ બીજી વાર આવ્યો સર્વિસ આપવા માટે. મને બહુ ઘણો આનંદ થયો, બીકોઝ મારી આ ફિલ્ડ છે તો મને એવું છે કે હું એમને મારાથી બનતી સેવા આપી શકું, જે મારાથી થાય છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તો મેં એ સેવા આપી છે. જ્યારે અમે એ ભાઈને લાયા ત્યારે એમની હાલત બહુ જ સારી નથી, એકદમ જ એમના કપડાં પણ એકદમ ફાટેલા હતા અને એકદમ માટીવાળા હતા, બટ અમે એમને લઈને આવ્યા અહીંયા સરસ રીતે અને એમને નવડાવી ધોવડાવીને એમના નખ કાપી દીધા, હાથના પગના, અને એમને એકદમ ચોખ્ખા કરીને નવા કપડાં પહેરાવી દીધા છે, જેથી કરીને એકદમ એમને આમ એક જૈસે મેં ભરોજ કામ કર રહ્યા થે ભીસલિંગમાં, તો વહાં કોન્ટ્રેક્ટર કે પાસ કામ કર રહે થે, ઉનકા નામ હૈ ગુપ્તાજી, વો સહી સે મેરે કો પૈસે દેતે નહીં થે, તો ઇસીલીએ મેં સોચ રહા હું મેરા બેંક કે કિસ્ત હૈ. મેં 4 કો શાદી કિયા, લડકે કે શાદી કિયા, લડકીઓ કે શાદી કિયા, અપના પિતાજી કે ભી શરાધ કિયા, મેં સારે ઇંજામ લગા કરકે 2004 મેં જો નયા સાલ નયા તારીખ કે મેરા પિતાજી ગુજર ગઈ થી, બાકી મેં યહાં ઝેલતે હુએ આયે, જો મેરે કો સમય સે પૈસે મિલેંગે ઉનકો કિસ્ત ભર પાઉંગા. મોલ મેરા જો હૈ પટના સે જો હૈ ના 70 કિલોમીટર, હમારા ઘર મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ પડતા હૈ, જિલ્લા મેરા મુઝફ્ફરપુર હૈ, ઘર પીપળા હૈ, રેલવે સ્ટેશન હૈ મેરા ઘર. નહીં બહુ અચ્છા હૈ, બહુ ખુશ હૈ, વો ભગવાન સે ઉનસે પ્રાર્થના કર રહા હું સે ઉનકા જિંદગી જો હૈ ઇસસે 4 ચોગુના દે, બહુ લંબી ઉમર દે ઉનકો, સે ઇસસે ભી જ્યાદે ઉનકો ઇતની કમાઈ દે, સો વો જો હૈ ઇતની સેવા કર પાએંગે. મેં સાહેબ વહાં અચ્છા સે કામ કરતા હતા, અપની ટાઈમ સે ખાના ઉના બનાતા હતા, બાકી સિલિન્ડર પિલિન્ડર સબ ખતમ હો ગયા, ઇસલિયે જો હૈ ઘર આદમી જાને વાળે થે, વો લોગ નારાજગી કર ગયા મેરે સાથ મેં જો હૈ ધોખે કર ગયે, વો બોલે સે ભાઈ તુમ સિલિન્ડર ભરા કે લે આવો, મેં ખાના બના કે ખિલાઉંગા, વો બોલતા હૈ નહીં મેં ખાઉંગા નહીં બનાઉં જી, જી હમ રસ્તા હી મેં સોતે થે, ફૂટફાટ પર સોતે. બહુત અચ્છા લગા સાહેબ, બહુત અચ્છા લગા.